હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 4 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જે સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો પ્લે સ્ટોરમાં જઈ માત્ર સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારની આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે. હાલમાં આપણી જે એપ્લિકેશન છે એમાં એપ્લિકેશનનું તમામ કન્ટેન્ટ 10 જુલાઈ સુધી ફ્રી છે. માત્ર તમારે એપ્લિકેશનની અંદર એકાઉન્ટ બનાવવાનું છે. સૌથી પહેલા તમને આ સ્ક્રીન ઓપન થશે, અહીંયા લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું લોગિનનું પેજ છે તમારા માટે ઓપન થશે. નીચે છે આમાં રજીસ્ટ્રેશનનું પેજ આપેલું હશે. જો તમે એપ્લિકેશનમાં એકાઉન્ટ ન બનાવેલું હોય તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી લોગિન પેજ ઉપર જતા રહેશો. આ રીતનું તમારું પ્રોફાઇલ પેજ ખુલશે. બરાબર, પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. બરાબર, અહીંયા હોમ લખેલું છે ત્યાં તમારે અત્યારે તમારી પ્રોફાઇલની અંદર છે કોઈ પણ કોર્સ છે એનરોલ થયેલો નહીં દેખાય. એનરોલ કોર્સની અંદર તમારે 0 દેખાશે. બરાબર, તો તમારે શું કરવાનું, સૌથી પહેલા તો હોમ પેજ ઉપર જતું રહેવાનું છે. હોમ પેજમાં જશો એટલે આ પ્રકારની સ્ક્રીન પાસે આવી જશે. તો અહીંયા તમને બધા કોર્સ છે હોમ પેજ ઉપર તમને દેખાશે. બરાબર, હવે આમાંથી કોઈ પણ કોર્સ છે તમારે સિલેક્ટ કરવાનો. સપોઝ અહીંયા કરંટ અફેરનો કોર્સ સિલેક્ટ કરું છું તો આ પ્રકારનું પેજ તમારા માટે ઓપન થશે. બરાબર, નીચે જશો એટલે આમાં તમને સ્ટાર્ટ નાવનો ઓપ્શન આપેલો હશે. સ્ટાર્ટ નાવના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે. અને આ બધા લોક લાગેલા છે એ તમે એકાઉન્ટ બનાવીને લોગિન કરેલું હશે એટલે આ બધા તમારા માટે ઓપન થઈ ગયેલા હશે. લોક છે તમારા માટે ખુલી ગયા હશે. બરાબર, તો આ રીતે છે તમારે એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવી અને તમે આપણા અત્યારે જેટલા પણ કોર્સ છે અવેલેબલ છે એપ્લિકેશનમાં 10 જુલાઈ સુધી છે એક્સેસ કરી શકો છો. જેટલું પણ કન્ટેન્ટ છે 10 જુલાઈ સુધી તમે ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી કરી શકો છો. બરાબર, બાકી હાલમાં છે આપણે ગુજરાતના ઇતિહાસની લેક્ચર સિરીઝ શરૂ કરી દીધી છે. તો ગુજરાતના ઇતિહાસની અંદર સૌથી પહેલો જે લેક્ચર અપલોડ કરેલો એ પ્રાચીન યુગ વિશે છે. બરાબર, ઓલરેડી અપલોડ થઈ ગયો છે એપ્લિકેશનની અંદર. બરાબર, આજે પૌરાણિક નામ છે ગુજરાતના અમુક વિવિધ સ્થળોના, તો એના વિશે એક લેક્ચર હશે. બરાબર, અને એક લેક્ચર છે એ ગુજરાતના પ્રાચીન નગરો વિશે હશે. તો આજે કુલ 2 લેક્ચર છે ગુજરાતના ઇતિહાસમાં આવશે. એક ગુજરાતના વિવિધ સ્થળોના પૌરાણિક નામ વિશે અને એક છે ગુજરાતના પ્રાચીન નગરો વિશે હશે. બરાબર, તો ડીપલી અભ્યાસ કરશું આપણે ગુજરાતના ઇતિહાસનો અને ટુ ધ પોઈન્ટ જે ક્લાસ 3ની પરીક્ષા માટે ઉપયોગી બને એવા અગત્યના મુદ્દાઓ છે. બરાબર, એ પણ આપણે ચર્ચા કરશું સાથે સાથે. બરાબર, ખૂબ જ મજા આવશે. ગુજરાતનો ઇતિહાસ છે, તમે કન્ટિન્યુ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો મળીએ એપ્લિકેશનમાં, ગુજરાતના ઇતિહાસમાં આપણે ચર્ચા કરશું. બરાબર, શરૂ કરીએ આજનો વિડીયો 4 જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ ઇસરો દ્વારા છે કયા દેશના 3 સેટેલાઇટ છે એને લોન્ચ કરવામાં આવ્યા છે. તો ઇસરોના 3 સેટેલાઇટ છે, ઇસરોએ કયા દેશના 3 સેટેલાઇટ લોન્ચ કર્યા છે હાલમાં જ? ઇસરોએ લોન્ચ કર્યા છે સિંગાપુરના. સિંગાપુરના કુલ 3 સેટેલાઇટ છે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે. આન્સર આવશે સિંગાપુર. હાલમાં જ ઇસરો છે એણે PSLV C53 રોકેટની મદદથી છે સિંગાપુર છે એના 3 સેટેલાઇટ લોન્ચ કરેલા. ક્વેશ્ચન એમ પણ પૂછી લેશે કે સિંગાપુરના કેટલા સેટેલાઇટ લોન્ચ કરેલા? તો 3. બરાબર, તો ક્યાંથી લોન્ચ કરેલા? એક જ લોન્ચ પેડ સ્ટેશન છે આપણી પાસે, આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર. બીજું એક બને છે, બરાબર, એ તમિલનાડુમાં બને છે પણ હજી એનું નિર્માણ કાર્ય ચાલુ છે. અત્યારે તો આપણી પાસે એક જ લોન્ચ પેડ છે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર. તો ત્યાંથી જ બધા સેટેલાઇટ છે લોન્ચ થતા હોય છે. બરાબર, હવે આપણે સિંગાપુરના 3 સેટેલાઇટ લોન્ચ કરેલા, થોડીક એના વિશે પણ માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલો જે સેટેલાઇટ છે એનું નામ છે DSEO. આ એક ઇલેક્ટ્રો ઓપ્ટિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જેનું વજન છે 365 કિલોગ્રામ છે. યાદ રાખવું સાવ સહેલું છે, સૌથી પહેલા સેટેલાઇટનું DS અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર, પૃથ્વી ઉપર વર્ષની અંદર દિવસોની સંખ્યા કેટલી? 365. તો આરામથી યાદ રહી જાય કે એનું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ જે છે એનું વજન કેટલું છે? 365. આરામથી યાદ રહી ગયું. બરાબર, ત્યાર પછી છે એક બીજો જે સેટેલાઇટ છે સિંગાપુરનો, સૌથી પહેલો કોમર્શિયલ સેટેલાઇટ છે. અત્યાર સુધી સિંગાપુરે કોઈ પણ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ નથી કરેલો. તો આ એક કોમર્શિયલ સેટેલાઇટ છે જેનું નામ છે ન્યુસાર, NUSAR, ન્યુસાર. તો આનું વજન 155 કિલોગ્રામ જેટલું છે. અને એક સેટેલાઇટ છે ત્યાંની એક નાન્યાંગ ટેકનિકલ યુનિવર્સિટી છે એના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલો છે. તો આ ત્રીજો સેટેલાઇટ છે, બરાબર, એ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવાનું છે જેનું નામ છે સ્કોપ 1.
બરાબર અને એનું વજન છે 2.8 kg બરાબર તો આ સિંગાપુરના કુલ 3 સેટેલાઇટ હતા બાકી ચોથા તબક્કામાં છે ભારતીય કંપની છે દિગંતરા અને ધ્રુવ સ્પેસ તો એના પેલોડ છે એને આ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલા હતા તો એ પણ આપણે યાદ રાખીશું બસ એટલું આમાંથી યાદ રાખવા જેવું છે જેટલી પણ અગત્યની માહિતી છે બધું જ તમારી સામે આવી ગયું બાકી પીએસએલવીનું પૂરું નામ પૂછી શકે પોલાર સિંક્રોનાસ લોન્ચ વ્હીકલ આ એનું પૂરું નામ છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ સિટીઝ રિપોર્ટ 2022 પ્રમાણે ભારતમાં કયા વર્ષ સુધીમાં છે શહેરી વસ્તીનું પ્રમાણ વધીને 67.5 કરોડ થઈ જશે શહેરી વસ્તીનું પ્રમાણ ખાલી શહેરોની વસ્તીની વાત થાય આમાં ગામડાની વસ્તીને કાઉન્ટ નથી કરતા શહેરી વસ્તી છે વધીને 67.5 કરોડ થઈ જશે માત્ર શહેરોની વસ્તીની વાત થાય છે બરાબર તો આ વર્લ્ડ સિટીઝ રિપોર્ટ છે આ કોનો છે પાછો સંયુક્ત રાષ્ટ્રનો છે એટલે અગત્યનું છે આપણા માટે અને આ કયા વર્ષ સુધીમાં આટલું થઈ જશે એવું કીધું છે અત્યારે એપ્રોક્સિમેટલી 40 આસપાસ છે 40 કરોડ આસપાસ બરાબર અને એ વધી બરાબર અને કેટલી થઈ જશે 67.5 બરાબર ક્યાં સુધીમાં 2030 સુધીમાં સોરી 2030 નહીં 2035 સુધીમાં તો ઓપ્શન ડી આપણો આન્સર થશે 2035 સુધીમાં છે 67.5 કરોડ થઈ જશે ભારતની વસ્તી બરાબર શહેરી વસ્તી આ વર્લ્ડ સિટીઝ રિપોર્ટ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટ પ્રમાણે 2035 સુધીમાં છે ચીનમાં 100 કરોડ જેટલી શહેરી વસ્તી હશે બરાબર સૌથી વધુ શહેરી વસ્તી છે કયા દેશમાં છે આ રિપોર્ટ પ્રમાણે તો કહે કે ચીનમાં કયા વર્ષ સુધીમાં તો કહે કે 2035 સુધીમાં બરાબર ભારત છે ચીન પછી બીજા ક્રમે આવશે 67.5 કરોડની શહેરી વસ્તી સાથે અને આ રિપોર્ટ એવું પણ કહે છે કે ભારતમાં જે શહેરી વસ્તી છે 2050 સુધીમાં 220 કરોડ જેટલી થઈ જશે અત્યારે આપણી જે ટોટલ પોપ્યુલેશન છે એનાથી પણ શહેરી વસ્તી વધી જશે 2050 સુધીમાં આ સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ કહે છે બરાબર કેટલું સાચું છે કેટલું ખોટું છે તો આવનાર દિવસો જ કહેશે પણ આ રિપોર્ટ એવું કહે છે કે 220 કરોડ જેટલી 2050 સુધીમાં ભારતની માત્ર શહેરી વસ્તી હશે એટલે આનાથી તમે અંદાજો લગાડી શકો છો બાકીની પોપ્યુલેશન કેટલી હશે નાટો સમિટ 2022 છે એનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું હતું તો નાટો સમિટ 2022નું આયોજન સ્પેનના મેડ્રિડમાં થયેલું હતું તો ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ નાટોની સમિટનું આયોજન થઈ ગયું છે સ્પેનના મેડ્રિડમાં આનું આયોજન થયું હતું આનું 2022ના રોજ 32મા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું હતું સૌથી પહેલી જે નાટોની સમિટ છે ફ્રાન્સના પેરિસમાં થઈ હતી 1957માં આ પણ યાદ રાખજો અને નાટોનું પૂરું નામ પૂછી શકે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નાટોનું પૂરું નામ છે નાટોની રચના 4 એપ્રિલ 1949માં થયેલી છે મુખ્ય મથક એનું બેલ્જિયમના બ્રુસેલ્સમાં આવેલું છે હાલમાં નાટોના જે સેક્રેટરી જનરલ છે એનું નામ શું છે જેન્સ સ્ટોલ્ટનબર્ગ આ એમનું નાટોના સેક્રેટરી જનરલ છે અને નાટોના કુલ સભ્ય દેશોની સંખ્યા કેટલી 30 બરાબર અને નાટો છે એનો જે અંતિમ સભ્ય દેશ બન્યો એ કયો હતો નોર્થ મેસેડોનિયા આટલા નાટોના સભ્ય છે આ ખાસ યાદ રાખવાના છે અંતિમ સભ્ય બન્યો હતો નોર્થ મેસેડોનિયા બરાબર બાકી નાટોનો ઇશ્યુ તો ખબર જ છે બરાબર આ નાટોમાં યુક્રેનને જોડવું હતું એ માટે અત્યારે રશિયા યુક્રેન વોર છે શરૂ થઈ ગઈ છે બરાબર હવે ન્યૂઝ એવા છે કે ફિનલેન્ડ અને સ્કોટલેન્ડ પણ આ નાટોના સભ્ય બનવા માટે છે બરાબર પ્રસ્તાવ મૂકી રહ્યા છે તો આવનારા દિવસોમાં શું થશે એ તો જ્યારે થશે ત્યારે જ આપણે અંદાજો લગાવશું બરાબર હાલમાં જ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ છે આ હાલમાં જ ઉજવાયેલો છે 2 જુલાઈ ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ છે એની ઉજવણી 2 જુલાઈ કરવામાં આવેલી હતી હવે આ દર વર્ષે 2 જુલાઈ નથી આવતો આ દર વર્ષે ક્યારે આવે જ્યારે જુલાઈ મહિનાનો પહેલો શનિવાર આવે ત્યારે જુલાઈ મહિનાના પહેલા શનિવારે છે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવાય છે બરાબર અને આ માટે છે સંયુક્ત રાષ્ટ્રની જે જનરલ એસેમ્બલી છે એમાં 16 ડિસેમ્બર 1992ના રોજ છે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવેલો હતો અને સૌથી પહેલો જે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવાયેલો એ 1995 ઉજવાયેલો જુલાઈ મહિનાના પહેલા શનિવારે. બરાબર, આ ખાસ યાદ રાખીશ. બાકી આની થીમ શું છે? ઇન્ટરનેશનલ ડે ઓફ કોર્પોરેટિવ્સની આની થીમ છે, કોર્પોરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ. આ એની થીમ પણ આપણે યાદ રાખીશું. બરાબર, થીમ કે સ્લોગન કે બંને સેમ જ છે. ચલો, એના પછીનો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, આ પ્રશ્ન તમારી જીપીએસસી ની પરીક્ષામાં 100% ગેરંટી સાથે હશે. જીપીએસસી ની પરીક્ષાઓ આવશે હમણાં, જુલાઈમાં ફોર્મ ભરાવાના છે, અને જીપીએસસી ની જેટલી પણ પરીક્ષા હશે એમાં તમને આ એકાદ ક્વેશ્ચન તો તમને 100% જોવા મળશે. બરાબર, આમાંથી તમને એક ક્વેશ્ચન 100% પૂછાવાનો છે જીપીએસસી ની અંદર. તમારો એક માર્ક અહીંથી પૂરેપૂરો કાઉન્ટ કરી લેજો. બરાબર, ગેરંટી સાથે આ ક્વેશ્ચન આવશે, ગોખી મારજો આ ટોપિકને જીપીએસસી વાળા માટે. ભારતના કયા મંત્રાલય દ્વારા છે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ફોર ડિસ્ટ્રિક્ટ એના સૌથી પહેલા સંસ્કરણને જાહેર કરવામાં આવ્યું છે? તો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે, આ કયા મંત્રાલયે જાહેર કરેલું છે એ પ્રશ્ન એવો છે. તો મંત્રાલયનું નામ છે શિક્ષા મંત્રાલય. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હવે જીપીએસસીમાં છે ક્વેશ્ચન આવો નો આવે, જીપીએસસીમાં વાક્યવાળા ક્વેશ્ચન આવે, તો એના માટે આપણને આ રિપોર્ટની ડિટેલ છે, આ ઇન્ડેક્સની ડિટેલ છે, બધી જ ખબર હોવી જોઈએ. તો હવે ઇન્ડેક્સ છે એને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલા તો આ રિપોર્ટ છે ખાલી શિક્ષા મંત્રાલયે જાહેર નથી કરેલો, બીજું પણ એક ડિપાર્ટમેન્ટ છે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ. તો આ બંને દ્વારા મળીને આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેનું નામ છે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ. બરાબર, હવે આમાં કયા વર્ષને ધ્યાનમાં લીધા છે? તો કુલ 2 વર્ષ માટે છે આ રિપોર્ટ જાહેર થયો છે. સંસ્કરણ સૌથી પહેલું જ છે, પરંતુ બંને વર્ષના રિપોર્ટ છે આ સંસ્કરણની અંદર જાહેર કરી દીધા છે. તો આમાં વર્ષ કયા કયા લીધા છે? 18-19 અને 19-20, આ બંને વર્ષ માટે આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. હવે આ રિપોર્ટ છે એને કુલ કેટલા ગ્રેડ આપવામાં આવેલા છે, કુલ કેટલા ગ્રેડની અંદર વિભાજિત કરેલું છે? તો કુલ 10 ગ્રેડની અંદર છે આખા રિપોર્ટ છે એને વિભાજિત કરેલું છે. બરાબર, એમાં સૌથી ટોચનો ગ્રેડ છે એને નામ આપેલું છે દક્ષ. સૌથી ટોચનો ગ્રેડ છે આ રિપોર્ટમાં એને શું નામ આપ્યું છે? દક્ષ. જેમાં કુલ પોઈન્ટના 90% વધારે સ્કોર લાવનાર જિલ્લાને આ દક્ષ ગ્રેડ આપવામાં આવશે. એ કોઈને પણ નથી મળેલો, અહીંયા દક્ષની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ જિલ્લો નથી, 0 છે. બરાબર, તો દક્ષ ગ્રેડ કોઈ પણ જિલ્લાને મળેલો નથી, આ યાદ રાખજો. બરાબર, બીજું હું યાદ રાખશું આમાંથી, સૌથી ખરાબ ગ્રેડ અથવા તો સૌથી નીચેનો ગ્રેડ કયો છે? બરાબર, આ રેન્કિંગમાં 10 ગ્રેડ જાહેર કર્યા છે, સૌથી નીચેનો 10મો જે ગ્રેડ છે એનું નામ શું છે? આકાંક્ષી 3. આકાંક્ષી 1, 2, 3 એવા પણ ગ્રેડ છે. બરાબર, એવી જ રીતે અહીંયા પ્રચેષ્ટા 1, 2, 3 આવા બધા ગ્રેડ પણ તમને જોવા મળે છે. બરાબર, તો આવી રીતે છે ગ્રેડિંગ ડિક્લેર કરવામાં આવેલું છે. સૌથી ઊંચો જે છે એને દક્ષ નામ આપ્યું છે, ત્યાર પછી બીજા ક્રમનો જે ગ્રેડ છે એને નામ આપેલું છે ઉત્કર્ષ. કુલ સ્કોરના 81-90% હોય તો ઉત્કર્ષ ગ્રેડ આપવામાં આવે, કુલ સ્કોરના 71-80% હોય તો અતિ ઉત્તમ ગ્રેડ આપવામાં આવે છે. બરાબર, કુલ સ્કોરના 61-70% હોય તો એને ઉત્તમ ગ્રેડ આપવામાં આવે છે. એવી જ રીતે 51-60 હોય તો પ્રચેષ્ટા 1, 41-50 હોય તો પ્રચેષ્ટા 2, આવી રીતે છે આખી રેન્કિંગ ડિવાઈડ કરેલી છે. બરાબર, લાસ્ટ સૌથી નીચેનો જે ગ્રેડ છે એનું નામ છે આકાંક્ષી 3. અને 10% સુધીનું જો પરફોર્મન્સ હોય, 0 થી લઈને 10% સુધીનું, તો એને આ ગ્રેડ આપવામાં આવે છે. બરાબર, આકાંક્ષી 3, ખ્યાલ આવી ગયો? તો આટલી માહિતી ખબર હોય તો થોડાક આગળ વધીએ આમ. બરાબર, ખાલી આટલું જ નથી, આમાં ઘણું બધું તમારે યાદ રાખવું પડશે. તો આટલી માહિતી ક્લિયર થઈ ગઈ, હવે થોડાક આગળ જઈએ. હવે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હતી કે દક્ષ ગ્રેડ છે એ આ વર્ષની રેન્કિંગ બંને વર્ષમાંથી કોઈ પણ વર્ષ માટે છે દક્ષ ગ્રેડ કોઈ પણ જિલ્લાને મળેલો નથી. બરાબર, એટલે તમને કોઈ પણ વાક્ય આપે ને એમાં એમ કીધું હોય કે ફલાણા જિલ્લાને દક્ષ ગ્રેડની અંદર સ્થાન મળેલું છે, એ વાક્ય ખોટું જ છે. બરાબર, દક્ષ ગ્રેડમાં એક પણ જિલ્લો નથી. બરાબર, આ જીપીએસસી વાળા માટે ખાસ છે. બરાબર, પછી 2018-19ની સરખામણીની અંદર છે, 2019-20ની અંદર છે કેટલા જિલ્લાઓ છે એને સ્કોરમાં સુધારો કર્યો છે, એક વાક્ય આવું આપશે. તો કુલ 478 જિલ્લાઓ છે જેણે 2018-19ની સરખામણીમાં 19-20માં પોતાના સ્કોરમાં સુધારો કર્યો છે. કેટલા જિલ્લાઓ છે? 478. હવે રાજસ્થાનના કુલ 3 જિલ્લાઓ એવા છે, બરાબર,
કે જેણે આ રેન્કિંગ ની અંદર સૌથી સારું સ્થાન મેળવ્યું છે. તો અહીંયા તમને દેખાડું તો કુલ 3 જિલ્લા એવા છે તમે જોવો છો કે જેને આ ઉત્કર્ષ ગ્રેડ મળેલો છે, બરાબર. તો અહીંયા તમને બતાવું તો અહીંયા જો 81 થી લઈને 90 ની અંદર તમને અહીંયા 3 જિલ્લાઓ જોવા મળશે, અને આ 3 જિલ્લા રાજસ્થાનના છે, બરાબર. તો રાજસ્થાનનું પરફોર્મન્સ છે આ રેન્કિંગમાં સૌથી સારું છે, બરાબર. રાજસ્થાનના 3 જિલ્લાઓ છે એણે આ રેન્કિંગમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હાંસિલ કર્યું છે. જિલ્લાઓના નામ શું છે? સીકર, ઝુંઝુનું, ઝુંઝુનું અને જયપુર. આ 3 જિલ્લાઓ છે જેણે ઉત્કર્ષ ગ્રેડની અંદર સ્થાન મેળવ્યું છે 1920માં. કયા વર્ષ માટે? 1920 વર્ષ માટે. અને એની એક વર્ષ પહેલા આ ઉત્કર્ષ ગ્રેડમાં પણ કોઈ જિલ્લો ના હતો, બરાબર. આ ખાસ ધ્યાન રાખશો. એના પછી શું યાદ રાખવાનું છે? સૌથી ખરાબ પ્રદર્શન કોનું રહ્યું 1920 માટે? તો ખરાબ પ્રદર્શનમાં કુલ 4-5 જિલ્લાઓ છે, જેમાં દક્ષિણ સાલ મારા માંકાચક જિલ્લો છે, આ આસામનો છે, બરાબર. એનું પ્રદર્શન સૌથી ખરાબ છે, બરાબર. આનો સ્કોર છે, આ જિલ્લાઓ છે એનો સ્કોર માત્ર 1 છે. કેટલો? 1. જેટલા પણ જિલ્લા હું અહીંયા તમને કહું છું એનો સ્કોર કેટલો છે? 1, બરાબર. દક્ષિણ સાલ મારા માલકાચર જિલ્લો જે આસામનો છે, પછી છે અલીરાજપુર જે મધ્યપ્રદેશનો જિલ્લો છે, પછી છે ઉત્તર ગારો હિલ્સ અને દક્ષિણ ગારો હિલ્સ, આ બંને મેઘાલયના જિલ્લા છે, અને 1 છે ત્રિપુરાનો ખોવાઈ જિલ્લો. બસ આટલા જિલ્લાઓ છે એનું આ રેન્કિંગમાં પરફોર્મન્સ સૌથી ખરાબ છે. માત્ર આ લોકો આ જિલ્લાઓ છે એને સ્કોર કેટલો મેળવ્યો છે? 1 જ સ્કોર મેળવ્યો છે, બરાબર. તમે નામ પણ એટલે પહેલી વાર સાંભળો છો, કદાચ આવા જિલ્લાઓના નામ તમે પહેલી વાર સાંભળતા હશો, બરાબર. તો આ યાદ રાખવા પડશે. અહીંથી પ્રશ્ન 100% પૂછાશે, જીપીએસસી માં વાક્ય આપી દેશે કે સૌથી ખરાબ પ્રદર્શન આ રેન્કિંગ ની અંદર કયા જિલ્લાનું છે, તેમાં 1-2-3 કરીને આપી દે, બરાબર. અને તમારે એકાદો જિલ્લો આમાંથી ના હોય એવો પણ આપી દે, તો એ તમારે ધ્યાનમાં રાખવા માટે આ બધા જ જિલ્લાઓ યાદ રાખવા પડે, બરાબર. હવે આ રેન્કિંગમાં સૌથી વધારે સારો સ્કોર પ્રાપ્ત કર્યો હોય તો એ રાજસ્થાનના જિલ્લાઓએ પ્રાપ્ત કર્યો છે. કુલ રાજસ્થાનના 24 જિલ્લાઓ છે એણે સારા ગ્રેડ હાંસિલ કર્યા છે આ રેન્કિંગમાં. બીજા ક્રમે પંજાબ આવે છે, ત્રીજા ક્રમે આપણું ગુજરાત આવે છે, બરાબર. તો આટલી માહિતી આમાંથી યાદ રાખશું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ વીપીએનના નવા નિયમો છે, 28 જૂન 2021 થી અમલમાં આવ્યા. વીપીએનનું પૂરું નામ કહેવાનું છે, તો વીપીએનનું પૂરું નામ થાય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. તો એનું પૂરું નામ છે, ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ છે ભારતની ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, તેને CRTIN નામથી ઓળખવામાં આવે છે, એણે VPN અંગે નવા નિયમો છે જાહેર કર્યા છે, બરાબર. અને આ નવા નિયમો છે 28 જૂનથી લાગુ થઈ ગયા છે, બરાબર. અને માત્ર છે આ નિયમો છે એ CRTIN દ્વારા નહીં, પણ ભારતનું ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એમણે પણ આ નિયમો માટે છે માર્ગદર્શિકા જાહેર કરેલી છે. તો બંનેનો ફાળો છે, મંત્રાલય પૂછે તો ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય, બરાબર. અને કોઈ કંપનીનું નામ આપે, બરાબર, તો CRTIN, બરાબર. આ બંને યાદ રાખજો, આમાં ઇલેક્ટ્રોનિક્સ IT મંત્રાલય મારે લખવું રહી ગયું છે, પણ એ પણ તમે એડ કરી શકો છો અહીં, બરાબર. તો 28 જૂનથી આ નિયમો લાગુ થઈ ગયા છે. હવે નવા નિયમોમાં ચેન્જીસ શું આવ્યા છે VPN ની અંદર? તો VPN નો તમારામાંથી કદાચ કોઈ યુઝ કરેલો હોય તો મને ખ્યાલ નથી, પણ VPN છે, બરાબર. પહેલા તો એને સમજીએ શું છે. તો VPN છે એનાથી આપણું જે IP એડ્રેસ છે એ હાઈડ કરી શકાય, બરાબર. IP એડ્રેસથી તમારું લોકેશન પણ ડિટેક્ટ કરી શકાય, બરાબર. તો IP એડ્રેસ છે, બરાબર, એ હાઈડ કરી શકાય છે VPNની મદદથી. તેમજ છે પોતાની લોકેશન પણ બદલી શકાય છે. તમે અહીંયા ભારતમાં રહી, બરાબર, અને તમે છે ઇન્ટરનેટ ઉપર સર્ચિંગ કરો ત્યારે તમારું લોકેશન છે ચીનનું પણ બતાવી શકો, સિંગાપોરનું પણ બતાવી શકો, હોંગકોંગનું પણ બતાવી શકો. તો આ ફેસિલિટી કોણ આપે છે? VPN આપે છે, બરાબર. તમે તમારી કન્ટ્રીની લોકેશન પણ હાઈડ કરીને તમે કોઈ બીજી કન્ટ્રીમાં છો એવું પણ આ VPNની મદદથી બતાવી શકો છો, બરાબર.
ક્યારે તમે કોઈ VPN નો ઉપયોગ કરેલો છે મને કોમેન્ટ કરજો બરાબર તો આ VPN ની ખાસિયત છે બરાબર હવે આ નવા નિયમો શું કહે છે VPN કંપનીઓ છે બરાબર આનાથી ઘણું બધું શું થાય આ જે લોકેશન બદલાઈને યુઝ કરવું IP એડ્રેસ હાઇડ કરવું બરાબર તો આનાથી શું થાય ક્યારેક કોઈ છે હેકિંગના કાર્ય પણ કરતું હોય તો આ રીતે કરી શકે અથવા તો કોઈ સાયબર ક્રાઇમ કરતા હોય કોઈ વ્યક્તિ તો એ પણ છે આ રીતે VPN નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય બરાબર તો એક વખત VPN નો યુઝ કરે એટલે એનું ટ્રેકિંગ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે તો જે VPN પ્રોવાઇડર છે જે VPN ની કંપનીઓ છે એને ગ્રાહકોના મોબાઈલ નંબર ઈમેલ આઈપી એડ્રેસ આવા બધો ડેટા છે બરાબર એ કેટલા વર્ષ સુધી સાચવવાનું જાહેર કર્યું છે તો કે 5 વર્ષ સુધી તો જેટલી પણ VPN કંપનીઓ છે એ ગ્રાહકનો મોબાઈલ નંબર ઈમેલ અને આઈપી એડ્રેસ છે એ કેટલા વર્ષ માટે સાચવશે હવે 5 વર્ષ માટે સાચવશે ખાસ યાદ રાખજો બરાબર આ બધી જ માહિતી અગત્યની છે બરાબર બાકી VPN નું પૂરું નામ પૂછે તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એનું પૂરું નામ છે હાલમાં જ છે ઇન્ડિયા સ્ટેટ સપોર્ટ પ્રોગ્રામ ફોર રોડ સેફ્ટી માટે કઈ સંસ્થાએ 250 મિલિયન ડોલરની રકમને મંજૂરી આપી છે તો વર્લ્ડ બેંકે મંજૂરી આપી છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે આ બધાના પૂરા નામ કહી દઉં IMF નું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ NDB નું પૂરું નામ થાય ન્યૂ ડેવલપમેન્ટ બેંક આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે બ્રિક્સ દેશોની બેંક છે તેણે પોતાનું ક્ષેત્રીય કાર્યાલય ક્યાં ખોલ્યું છે ગિફ્ટ સિટીમાં ખોલ્યું છે યાદ રાખજો અને ADB નું પૂરું નામ શું થાય એશિયન ડેવલપમેન્ટ બેંક બધી જ માહિતી યાદ રાખજો અગત્યની છે તમારા માટે હાલમાં જ વિશ્વ બેંકે ભારતના ઇન્ડિયન સ્ટેટ સપોર્ટ પ્રોગ્રામ ફોર રોડ સેફ્ટી માટે 250 મિલિયન ડોલરની રકમને મંજૂરી આપી છે ભારતની વાત કરું તો દર વર્ષે માર્ગ અકસ્માતની અંદર છે એક સરકારી રિપોર્ટ પ્રમાણે માર્ગ અકસ્માતની અંદર વર્ષમાં 1.5 લાખ જેટલા લોકો છે મૃત્યુ પામે છે અને 4,50,000 એટલે કે 4.5 લાખ લોકો છે એ ઘાયલ થાય છે માત્ર ને માર્ગ અકસ્માતની આ જોઈ શકો છો આંકડા કેટલા મોટા છે બરાબર જે રોડ અકસ્માતો થાય છે એના કારણે ભારતની અંદર દર વર્ષે 1.5 લાખ લોકો તો મૃત્યુ પામે છે અને 4.5 લાખ લોકો ઘાયલ થાય છે બરાબર બાકી વિશ્વ બેંકની થોડીક વાત કરી લઈએ સ્થાપના 1944માં મુખ્ય મથક અમેરિકાના વોશિંગ્ટન DCમાં અને આના વડા છે ડેવિડ મલપસ યાદ રાખીએ હાલમાં ભારત અને કયા દેશના રક્ષા મંત્રીઓ વચ્ચે છે ડિફેન્સ સ્ટોકનું આયોજન થયેલું છે ડિફેન્સ કોર્પોરેશન પણ કહે છે બરાબર મોસ્ટલી અને ડિફેન્સ સ્ટોક કરતા ડિફેન્સ કોર્પોરેશન છે મીડિયામાં નામ અત્યારે વધારે ચર્ચામાં છે આ ભારત અને મલેશિયા વચ્ચે થયેલી છે ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ ભારત અને મલેશિયા વચ્ચે છે જૂન 2022 ની અંદર છે ડિફેન્સ કોર્પોરેશન નું આયોજન થયેલું છે ભારત મલેશિયા વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત ક્યારે થઈ હતી 1957 થી રાજનૈતિક સંબંધોની શરૂઆત એટલે શું બરાબર ભારત પોતાનો દૂતાવાસ મલેશિયામાં ખોલે અને મલેશિયા પોતાનો દૂતાવાસ છે એ ભારતમાં ખોલે ત્યારે બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત થાય ઓકે અને આ શરૂઆત થઈ હતી ભારત મલેશિયા વચ્ચે 1957માં હવે અત્યારે મલેશિયા છે 18 ફાઈટર જેટ પોતાની વાયુસેના માટે શોધી રહ્યું છે ઘણા બધા દેશો સાથે એમણે આ બાબતમાં ચર્ચા કરી એમાં ચીન આવી ગયું પાકિસ્તાન આવી ગયું બરાબર સાઉથ કોરિયા આવી ગયું આવા ઘણા બધા નામચીન દેશો છે એની સાથે એણે આ 18 ફાઈટર જેટ માટે કોન્ટેક્ટ કરેલો ભારતે મલેશિયાને શું ઓફર કર્યું છે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1A LCA MK-1A તો આ ભારતે મલેશિયાને ઓફર કર્યા છે બાકી ભારત અને મલેશિયા વચ્ચે છે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોર્પોરેશન એગ્રીમેન્ટ પણ થયેલા છે CECA નામ છે એનું ટૂંકમાં કહીએ તો અને આ એક પ્રકારનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ કહેવાય છે બરાબર હમણાં જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બે દેશોએ સાઈન કરેલા છે ઇઝરાયલ અને UAE તો આ પણ યાદ રાખશું એબ્રામ એકોર્ડ અંતર્ગત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇઝરાયલ અને UAE સાઈન કરેલા છે બાકી ભારત અને મલેશિયા વચ્ચે હરિમો શક્તિ નામનો એક યુદ્ધભ્યાસ પણ થાય છે તો આ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી એના 15મા સંમેલનનું આયોજન કોના દ્વારા કરવામાં આવશે આ કેનેડામાં થશે મોન્ટ્રિયાલ શહેરની અંદર ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી જેને એની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું આયોજન થશે કેનેડાના મોન્ટ્રિયાલ શહેરની અંદર અને COP15 પણ કહેવાશે બરાબર કેમ કે આ
કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી એનું 15મું સંમેલન છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું, અને ટૂંકમાં કોપ 15 પણ કહેવાશે. એક બીજું કોપ 15 ગુજરાતમાં હતું, બરાબર, આની સાથે મિક્સ ના કરી દેતા. તો આ યુએનસીસીડીનું કોપ 15 હતું. આ યુએનસીસીડીનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, એનું પૂરું નામ છે. અને એનું આયોજન છે, બરાબર, એ થયેલું હતું અબેડજાનની અંદર. અબેડજાનમાં આઇવરી કોસ્ટની રાજધાની છે અબેડજાન, ત્યાં એનું આયોજન થયેલું હતું. અને એક છે યુએનએફસીસીસી, બરાબર, ક્લાઇમેટ ચેન્જ માટેનું. તો એનું શિખર સંમેલન કોપ 27 આવશે હવે, બરાબર, અને એનું આયોજન થશે ઇજિપ્તના શર્મ અલ શેખમાં, બરાબર. કોપ 27 નું આયોજન ક્યાં થશે? તો કે ઇજિપ્તના શર્મ અલ શેખ ખાતે, બરાબર. એ કોનું છે? યુએનએફસીસીસીનું છે, બરાબર. આ પણ આપણે યાદ રાખીશું. તો આટલા ત્રણ પ્રકારના કોપનું આયોજન થવાનું છે, એમાંથી આ તો થઈ ગયું છે આઇવરી કોસ્ટની રાજધાની અબિડજાન ખાતે, બરાબર, અને આ હવે થશે કેનેડાના મોન્ટ્રિયલ શહેરની અંદર, બરાબર. આટલી માહિતી આમાંથી યાદ રાખીશું. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન પટના ફળિયામાં. હાલમાં જ ક્રાઇસિલનો એક રિપોર્ટ આવેલો. આ રિપોર્ટ પ્રમાણે છે ભારતનો જીડીપી નાણાકીય વર્ષ 2023 માટે કેટલો રહેવાનું અનુમાન છે? તો ક્રાઇસિલના મત પ્રમાણે ભારતનો જીડીપી રહેશે 7.3%. હાલમાં જ સીઆઈઆઈ ક્વોલિટી રત્ન એવોર્ડ 2021 થી કોને સન્માનિત કરેલું છે? તો આ એવોર્ડથી સન્માનિત કરેલા છે અશોક સુતાને. આન્સર આવશે અશોક સુતા. હાલમાં WHO કઈ બીમારીને વૈશ્વિક સ્વાસ્થ્ય આપાતકાળ જાહેર કરવા માટે વિચારણા કરી રહ્યું છે? વૈશ્વિક સ્વાસ્થ્ય આપાતકાળ જાહેર કરશે મંકીપોક્સને. WHO છે જે રીતે COVID-19 વૈશ્વિક સ્વાસ્થ્ય આપાતકાળ જાહેર કરેલું, એવી જ રીતે અત્યારે મંકીપોક્સ છે એ પણ વિશ્વમાં ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. મંકીપોક્સ છે, બરાબર, એને WHO વૈશ્વિક સ્વાસ્થ્ય આપાતકાળ જાહેર કરવાની વિચારણા કરી રહ્યું છે. કર્યું નથી પણ વિચારણા કરી રહ્યું છે. ભારત સરકારે ઝડપથી વધી રહ્યા ઈ કોમર્સ સ્પેસને લોકતાંત્રિક કરવા માટે કઈ પરિયોજના શરૂ કરી છે? આ પરિયોજનાનું નામ છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. જે રીતે અત્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન છે, બરાબર, તો એવી જ એક સરકારી ઓપન સોર્સ ઈ કોમર્સ પ્લેટફોર્મ આવશે. એનું નામ રાખવામાં આવ્યું છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, બરાબર. તો પછી છે ઓનલાઈન સેલિંગ કરવું છે, ખૂબ જ સરળ થઈ જશે. જે રીતે આપણે યુપીઆઈના માધ્યમથી અત્યારે ઓપન સોર્સથી પેમેન્ટ કરીએ છીએ, તો એ જ રીતે છે જે પ્રોડક્ટ છે એનું સેલિંગ કરવું પણ એટલું જ સહેલું થઈ જશે, બરાબર. તો અત્યારે ભારતની અંદર જે બે મોટી ઈ કોમર્સ કંપની છે, એમેઝોન અને ફ્લિપકાર્ટ છે, તો એ જ ટાઈપનું પ્લેટફોર્મ છે દરેક નાગરિક છે કરી શકશે, અથવા તો દરેક જે બિઝનેસમેન છે પોતાના પ્રોડક્ટ છે વેચી શકશે ઓનલાઈન. તો ઓપન સોર્સ બનાવવાનું આયોજન છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સને. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી એને વેટિકન સિટીના પોપ ફ્રાન્સિસ છે, જે પોપ ફ્રાન્સિસ છે એ ઈસાઈ ધર્મનો સૌથી ઊંચો હોદ્દો કહેવાય છે, તો એને પટ્ટાચિત્ર પેઇન્ટિંગ છે એ ભેટમાં આપી છે. અને આ પટ્ટાચિત્ર પેઇન્ટિંગની અંદર કોનું ચિત્ર હતું એ તમને કહી દઉં, ભગવાન જગન્નાથનું, બરાબર, ભગવાન જગન્નાથનું પેઇન્ટિંગ આપેલી હતી, બરાબર. પટ્ટાચિત્ર પેઇન્ટિંગ છે, કાપડની અંદર પેઇન્ટિંગ કરેલી હોય, અને આ જગન્નાથની હતી. આ ઓડિશાના મુખ્યમંત્રી આપેલી છે વેટિકન સિટીના પોપ ફ્રાન્સિસની. આન્સર આવશે ઓડિશા. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક છે. રાજ્યપાલ ગણેશીલાલ છે. હાલમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કોલસાના ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં સ્થાન ઉપર? ભારત કોલસાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા સ્થાન છે, બરાબર. બાકી આપણા આજે બે વિડીયો લેક્ચર આવવાના છે, બરાબર, ગુજરાતના ઇતિહાસ વિશે. તો એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અપડેટ. ત્યાં સુધી રજા લેશો. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.